दानम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोये सौवसाहु। प्रश्न नंबर 294 तत्वना वक्तानु स्वरूप केवु होवु जोईए। बे प्रश्न छे 294 अने 295 जे तत्वना वक्ता अने तत्वना श्रोता थी संबंधित छे। मोक्षमार्ग प्रकाशक मां पंडित टोडरमलजी ए आ बन्ने प्रकारना वक्ता अने श्रोता नु वर्णन कर्यु छे। अने एमां खास वात ए बतावी छे कि तत्वना वक्ता, तो तत्वना वक्ता समझा पेला तत्व कोने कहेवाय ए समझवू जरूरी छे। तो जिनेन्द्र भगवान द्वारा अरे खास करीने केवड़ी भगवान द्वारा प्ररूपित तत्व, तत्व शब्द जे छे एमां पण बे शब्दोनुं मिश्रण छे, तत् वत्ता त्व। तत् एटले ते अने त्व एटले पणु, ते पणु एटले तत्व। તે પણું એટલે શું કે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવા પણું, તેનું નામ તત્વ। અને તેવું સ્વરૂપ જેમણે પ્રરૂપ્યું છે એ કેવળી ભગવાન ને અહીંયા તત્વના વક્તા કહ્યા છે। કારણ કે મોક્ષાર પ્રકાશકમાં તો અહીંયા સુધી બતાવ્યું છે કે તત્વના વક્તા અંતરંગમાં તો પોતે તત્વના ગુણોના ધારક હોવા જોઈએ, પણ બહારમાં પણ એમને એવી રીતે આંખેથી અંધ ન હોવા જોઈએ, પછી એ રીતે લૂલા લંગડા ન હોવા જોઈએ, અને જો એ રીતે હોય તો એ ઉપદેશ આપવાના અધિકારી નથી એમ બતાવ્યું। અને એનું કારણ બતાવ્યું, કારણ કે જો એ રીતે આંખ એક આંખે કાણા હોય કે એવી રીતે લૂલા લંગડા હોય તો એના કારણે થઈને જયારે ગાદી પર બેઠા છે અને શ્રોતા જયારે એનું પ્રવચન સાંભળે છે તો એનું ધ્યાન વારંવાર એ જે ખામી જે છે ત્યાં જશે, તો જે મૂળ વસ્તુ જે સમજવાની છે એ નહીં સમજે, ત્યાં એનું ધ્યાન નહીં જાય। તો જે અટેન્શન ડાયવર્ટ કરવા વાળા સાધનો છે એ સાધનો એ તત્વના વક્તામાં ન હોવા જોઈએ। અને એમાં એ બતાવ્યું કે એક ન્યૂઝ રીડર પણ હોય તો ટીવી ઉપર જે સમાચાર આપે છે તો એ પણ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસે છે, ભાઈ એક આખી ગાણા હોય કે તો એના લોકોનું ધ્યાન થાય, એ પણ કેટલા વ્યવસ્થિત સરસ રીતે તૈયાર થઈ આવે છે। એટલે એ કે તત્વનું જ્ઞાન આપતી વખતે એવી રીતે તમે વ્યવસ્થિત રીતે સ્વચ્છતાથી ચોખ્ખાઈથી એવી રીતે બેસે, એવું નહીં કે હવે આત્મા તો પડતો નથી, ખાતો નથી, પીતો નથી, શરીરથી જુદો છે એમ નહીં, તો લગર વગર ગમે એ રીતે બેસે। કારણ કે અહીંયા જે તત્વના વક્તાનું સ્વરૂપ બતાવ્યું છે એ ખાસ કરીને તીર્થંકર ભગવાન નું સ્વરૂપ બતાવ્યું છે। એટલે ઘણા લોકોને એવું થાય કે તમે કેમ આવો અધિકાર નહીં આપો, તમે કેમ આમ કહો છો કે અપંગ ન હોવા જોઈએ, લુલા ન હોવા જોઈએ, કાણા ન હોવા જોઈએ। તો એને પૂછ્યું કે તું આ તારા ઉપર શું કામ લઈ લે છે, આ તારી વાત નથી કરી, આ તો અરિહંત ભગવાન ની વાત કરી છે જે સમોસરણ માં બેઠા છે, અને સમોસરણ માં અરિહંત ભગવાન કાણા બેઠા હોય તો એ કેવું લાગે। અને એટલા માટે તે આ જે તત્વના વક્તાનું સ્વરૂપ બતાવ્યું છે એ એટલી ઉત્કૃષ્ટતાથી સમજવાનું કે જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ મુખ્ય રૂપે, અને ગૌણ રૂપે ગણધર દેવનું સ્વરૂપ, આચાર્યનું સ્વરૂપ કે જેમણે તત્વનો ઉપદેશ આપ્યો। બીજી વાત એ કે તત્વનો ઉપદેશ આપનારા જે વાત બતાવે એ વાતમાં એને પોતાને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ। કારણ કે જો પોતાને દ્રઢ શ્રદ્ધા ન હોય તો એ બીજાને દ્રઢ શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન કરાવી શકે। આ વાત ખાસ એટલા માટે અહીંયા લખી છે કારણ કે મુંબઈ યુનિવર્સિટીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ કોર્સ ચાલે છે ડિપ્લોમા ઇન જૈનિઝમ પર, અને એમાં 2 વર્ષનો કઈ કોર્સ હોય છે, એમાં બધું ભણાવે, પણ જે ભણાવનારા જે છે એ મૂળ મહારાષ્ટ્રીયન અને પોતે જ તે રીતે હિન્દુ ધર્મને પાળનારા, અને જેને પોતાને તે એ જૈન તત્વ જ્ઞાન પર શ્રદ્ધા નથી, ખાલી એ બસ એઝ અ એવી રીતે પ્રોફેશનલી એવી રીતે ભણાવવા જાય છે ત્યાં રીતે પોતે ભણ્યા છે। હવે એ છોકરાઓ પણ ભણી લે છે, પણ ભણીને જે શ્રદ્ધા થવી જોઈએ જૈન તત્વ જ્ઞાન ઉપર એ નથી થતી, કારણ કે જે વક્તા છે વક્તાને જ એટલું શ્રદ્ધા એટલી શ્રદ્ધા નથી એ તત્વ જ્ઞાન પર, તો શ્રોતાને કેવી રીતે શ્રદ્ધા થાય। એટલે એ બતાવ્યું કે તત્વના વક્તા એ દ્રઢ શ્રદ્ધાની હોવા જોઈએ,
જે વાતને પોતે બતાવે છે એના પર. તત્વના વક્તા ને નઈ વિવક્ષાનું જ્ઞાન હોવું જોઈએ, ક્યાં કઈ અપેક્ષા એ કથન થાય, અને એમ નહી શાસ્ત્રોમાં નઈ વિવક્ષા ત્રણ પ્રકારથી બતાવી છે. એટલે ક્યાંક તો એવી રીતે બતાવ્યું કે નિશ્ચય નહીં કે આમ છે ને વ્યવહાર નહીં કે આમ છે, નહીં નું નામ લખીને. અને ક્યાંક એમ બતાવ્યું કે કોઈક અપેક્ષા એ આમ છે, અને ક્યાંક બતાવ્યું પણ ન હોય કે કોઈક અપેક્ષા એ આમ છે, પણ તેમ છતાં પણ એમાં અપેક્ષા લાગેલી હોય. આમાં ત્રણ વાત બતાવું છું. પહેલી વાત, આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. આ એક વાત. હવે બીજી વાત કે જેમાં દ્રવ્ય દ્રષ્ટિ ને પર્યાય દ્રષ્ટિ ન હોય, જેવાય કે આત્મા કોઈક અપેક્ષાએ તો નિત્ય છે અને કોઈક અપેક્ષાએ અનિત્ય છે. અને ત્રીજી વાત કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ, જેમાં કોઈક અપેક્ષા પણ નથી બતાવ્યું. પણ આમાં ખાસ વાત એ સમજવાની કે જ્યારે એ વક્તા એ વાતને બોલે છે કે આત્મા કોઈક અપેક્ષા એ નિત્ય છે અને કોઈક અપેક્ષા એ અનિત્ય છે, ત્યારે એ દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે એ વાતનું જ્ઞાન એ વક્તાને તો હોવું જ જોઈએ. એટલે એમ નહીં કે જ્યારે આપણને કોઈ પણ અપેક્ષા ઘટિત કરતા ન આવડે ત્યારે આપણે કહીએ કે કોઈક અપેક્ષા એ આમ છે ને કોઈક અપેક્ષા એ આમ છે. અને મોટા ભાગે એવું થતું હોય છે કે જ્યારે તમને કોઈ અપેક્ષા ઘટિત કરતા ન આવડે ત્યારે તમે એવી રીતે કહી દીધું, કારણ કે શાસ્ત્ર આવું કીધું છે કે કોઈક અપેક્ષા એ તો આમ પણ છે કોઈક અપેક્ષા એ આમ પણ છે. પણ એ અપેક્ષા ખબર નથી કે મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાનને પણ વર્તમાનમાં રાજકુમાર કહેવાય કે ન કહેવાય, તો ત્યાં કહેવાય કે કઈ અપેક્ષા કે કોઈક અપેક્ષા એ કહેવાય. કોઈક અપેક્ષા ની એને નથી ખબર તો કે આનું જે કીધેલું વાક્ય, આણે પણ એક વાક્ય કીધું કે કોઈક અપેક્ષા એ મહાવીર ભગવાનને રાજકુમાર કહેવાય, અને બીજા વ્યક્તિએ પણ કીધું કે કોઈક અપેક્ષા એ રાજકુમાર કહેવાય. પણ એને ખબર છે કે ભૂત નૈગમ નહીંની અપેક્ષાએ એ રાજકુમાર કીધા છે, તો એનું વાક્ય સાચું છે. ભલે આ જ વાક્ય ફેલાએ કીધું હોય પણ એને ખબર નથી કઈ વિવક્ષાથી છે, નહીં ઘટિત. એને પોતાના અંતરમાં જ્ઞાન નથી. તો કે જેને જ્ઞાન છે તો પછી બોલી કેમ નથી દેતા, ખાલી કોઈ અપેક્ષા શું કામ કહે છે? તો એનું પણ કારણ છે કે કોઈ કોઈ નઈ વિવક્ષા એવી હોય છે કે જે એટલું જ બતાવવા પૂરતી હોય છે, એટલું જ એનું પ્રયોજન હોય છે કે કોઈક અપેક્ષા એ આમ છે, અને એનો પૂરો ખુલાસો કરવો જરૂરી નથી હોતો. એવી રીતે એટલે દરેકે દરેક નઈ નું પ્રયોજન છે. પૂરો ખુલાસો એ લાગી કીધું, કોઈક અપેક્ષા એટલે કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે. હા, કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે. તો એ જે વાત બતાવી એમાં એ કે દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે, એ ખુલાસો કરવો જરૂરી નથી હોતો. તો જ્યાં ન લાગ્યો ત્યાં ખાલી આટલું જ બતાવ્યું કે કોઈક અપેક્ષા એ આમ છે. જેમ એક વ્યક્તિ છે, એક વ્યક્તિ માટે એમ કીધું કે આ વ્યક્તિ જે છે, આ સુરેશ છે, એ રમેશ ના મામા છે. તો રમેશ ના મામા છે આ એક ખુલાસો કરે છે. અને ક્યાંક એ કહેવાની જરૂર નથી કે રમેશ ના છે બીજા કોના છે, બસ કે આ મામા છે, કોઈ કોઈ ના મામા છે. જ્યાં એને જ જોર આપવાનું છે, જ્યાં રમેશ ઉપર જોર નથી આપવાનું, ત્યારે પછી એને બતાવવાની જરૂર નથી કે આ કોઈક ના મામા છે. પણ હજી કોઈક ના સાથે જોડવું છે એટલે હજી કોઈક ના કીધું, અને જયારે એમ કીધું કે આ તો મામા છે તો પછી એ પણ કહેવાય કે આ મામા છે. એટલે ત્રીજું વાક્ય, આજે ત્રણ અપેક્ષા છે. એક તો એ કે નય વિવક્ષાથી એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે, બીજું એ કે નય વિવક્ષાથી સ્પષ્ટીકરણ તો ન કરે પણ કોઈક અપેક્ષાએ એમ કરીને ખુલાસો કરે, અને ક્યાંક કોઈક અપેક્ષાએ આમ છે એ પણ ખુલાસો ન કરે અને ખાલી વાક્ય સીધું બતાવે. તો આ રીતે તત્વના વક્તા આ રીતે ત્રણ પ્રકારે તત્વનો ઉપદેશ આપે છે, અને ત્રણે ત્રણમાં નઈ વિવક્ષા છુપાયેલી છે પણ એને પોતે જાણે છે જ્યાં પ્રયોજન હોય છે અને બતાવે છે. આ વાત જો જિનેન્દ્ર ભગવાન દ્વારા
केवल ज्ञान में जणायेला तत्वना स्वरूपनु प्रतिपादन करनारने साचा वक्ता कहे छे। दरेक श्रोताए वक्ताना स्वरूपने यथार्थ रूपे समझवो जोईए। केवा वक्ता होवा जोईए तेनी यथार्थ समझण विना श्रोता भ्रमित थई शके छे। आत्मानो स्वरूप कथनचित वचन गोचर होवाथी आत्मा कथनचित वक्तव्य छे ते स्वरूप ने बतावनार वक्ता होय छे। कारण के अवक्तव्य जे छे तो बतावी नथी शकतु, जे वक्तव्य छे एने ए वक्ता बतावे छे। एटले वक्तव्य उपरथी वक्ता वक्ता विकराग प्ररूपित तत्वज्ञान नो दृढ़ श्रद्धानी होवो जोईए। आ इतना माटे कीधुं कारण के घणा लोको एम कहे छे के आ महाराज साहेब पासे सांभळवा जईए ए महाराज साहेब पण आत्मानी वात तो करे छे। ए आत्मानी वात करवी ए अलग वात छे अने ए आत्मानी जे वात करे एमां पोताने श्रद्धा होवी ए अलग वात छे। कारण के ज्यारे ए आत्मानी वात करे ए वक्ते पण अंतरंगमां उपादेय पण होतो એમાં જ હોય કે જે આ ક્રિયા જે છે એ જ ઉપાદેય છે। એટલે ઊંડે ઊંડે ક્યાંક ને ક્યાંક ભાવ પડ્યો હોય કે જ્ઞાન ક્રિયા અભ્યાસ મોક્ષ। આત્માની વાત કરીને પણ એના ઉપર ઘટિત એ રીતે કરે કે જ્ઞાન ક્રિયા અભ્યાસ મોક્ષ। આજે આત્માની જે વાત કરી આ જ્ઞાનની વાત કરી એ પણ ક્રિયા વગર નકામી છે। એટલે ઊંડે ઊંડે જે કઈ ક્રિયામાં જે ઉપાદેય બુદ્ધિ પડેલી હોય ને એના ઉપર જ જોર હોય। આત્માની વાત કરે પણ આત્માની વાત કરવામાં પણ હું ઉપાધિનો પણ જતો હતો એવી રીતે તો ચોખ્ખું એમ કહેતા કે તમે આત્માની વાત કરો છો એ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, આવી વાત કોઈ કરતું નથી, પણ એક કામ કરો તો અમને બહુ આનંદ થશે બહુ પતિ દે। એટલે એમ કે અવેલી જે ક્રિયાવાળી જે ઉપાધિ બુદ્ધિ પડેલી છે ને કે એની સાથે સાથે તમે આ કરો અને એ ન કરો તો પછી અહીંયા તમે નહીં ચાલે। કારણ કે અહીંનો તો અમારો આવો નિયમ છે। હવે જેને આત્માની મહિમા આવી હોય એ આવી ક્રિયાના અંદર ન અટકે, એ ક્રિયામાં ન અટકે, આગ્રહ થઈ ગયો, ચડતા આવી ગઈ છે। એટલે વક્તા વિતરાગ પ્રરૂપી તત્વજ્ઞાનનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ। જો વક્તાને તત્વમાં દ્રઢ શ્રદ્ધા ન હોય તો તે શ્રોતાને દ્રઢ શ્રદ્ધાની કેવી રીતે કરે? કરતા નથી એટલે જ્ઞાની અજ્ઞાની ને જ્ઞાની બનાવતા નથી। મહાવીર ભગવાનનો કેવળ જ્ઞાનનો દીપક એ ગૌતમ સ્વામી પાસે ગયો અને ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન રૂપી દીપક પ્રગટ્યો તો મહાવીર ભગવાન નતા ગયા ત્યાં, એ તો ગૌતમ સ્વામી એ પોતે જ છે। કારણ કે મહાવીર ભગવાનને તો કોઈ વિકલ્પ નતો, નિર્વિકલ્પ હતા। જેને વિકલ્પ હોય છે એ ત્યાં જાય છે ચલાવી ન શકું, પણ એટલું થઈ શકે કે એ દીપક ના સહારે હું ચાલતો હોઉં તો એની સાથે સાથે તમે પણ ચાલી જાઓ, તમારું કામ પણ તમે કરી લો એમ। એટલે જ્ઞાની છે એ જ્ઞાની અજ્ઞાની ને તારતા નથી, પણ પોતે જયારે કરે ત્યારે એ જ્ઞાની ઉપર દ્રષ્ટિ કરીને અજ્ઞાની પોતે પણ એ રીતે માર્ગ પર ચાલે છે તો પોતે કરે છે, પણ પોતે ચાલે છે ત્યારે એ કરે છે। હા, અને બીજું કે જયારે એ અજ્ઞાની ને આ તત્વના વક્તા પાસે એ પ્રશ્ન પૂછે તો એક વાત ખાસ યાદ રાખવી કે જેવી રીતે પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોને વળગવાનું નથી એમ આ તત્વના વક્તાને પણ વળગવાનું નથી, આ યાદ ખાસ રહેવું જોઈએ। એટલે છેલ્લી ઉપાદેયતા અંદરમાં ઉપાદેયતા તો પોતાના આત્માથી મહાન બીજું કઈ નથી, પોતાના ઉપાદન। અને અત્યારે મોટા ભાગે એવું થતું હોય કે કોઈ વ્યક્તિને પૂછ્યું, હવે રસ્તામાં ભટકતા હતા, માર્ગ ખબર નથી કે કઈ બાજુ જવાનું છે, રસ્તો ખબર નતો, હવે કોઈ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ રસ્તો મારે અહીંયા જવું છે, આ રસ્તો ક્યાં જાય છે, મારે જ્યાં જવું છે રસ્તો કયો છે, તો એ વ્યક્તિએ બતાવ્યો। હવે એ વ્યક્તિએ રસ્તો બતાવીને કોઈ ગુનો તો નથી કર્યો ને કે હવે આપણે એને એમ કહીએ કે હું તો તને મૂકું જ નહીં, હા તું મારી પાછળ પાછળ, હું તારી પાછળ પાછળ, પણ હું તને છૂટો ન થવા દઉં મારાથી,
પેલા એ શું ગુનો કર્યો? એને તો ખાલી બસ તમે માર્ગ પૂછ્યો, એને માર્ગ બતાવ્યો. તો આ જ વાત છે કે શિષ્ય જિજ્ઞાસા પૂર્વક સદગુરુને એ મોક્ષનો માર્ગ પૂછે છે, અને મોક્ષનો માર્ગ સદગુરુ બતાવે છે, અને સદગુરુ બતાવે છે. હવે આ શિષ્ય એવો થઈ જાય છે કે ના, હવે તો હું ગુરુને છોડું નહીં, કે તમે મને માર્ગ બતાવ્યો ને, હવે હું તમને ન છોડું. એટલે અહીંયા કહે છે કે માર્ગ બતાવનારનો ઉપકાર ખાલી એટલો જ માનીને આપણે એનો આભાર માની લીધો કે તમારો આભાર છે કે તમે આ મને માર્ગ બતાવ્યો, પણ એની સાથે જોડાઈ નથી જવાનું જે માર્ગ બતાવનાર છે. અને એ સ્વતંત્રતા બતાવે છે કે તત્વના વક્તા જયારે આપણને ઉપદેશ આપે છે ત્યારે એ એટલી અલિપ્તતાથી ઉપદેશ આપે છે કે શ્રોતાને પોતાની પાસે બાંધવા નથી માંગતા. આ વાત ખાસ, એટલે કે એને શિષ્યનો સમુદાય વધારવો નથી, ભક્તોનો સમુદાય વધારવો નથી, એ તો પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. અને મોક્ષણ પ્રકાશકમાં તો અહીંયા સુધી લખ્યું છે કે જે તત્વના વક્તા પ્રવચન આપે ત્યારે એ તો એ રીતે પ્રવચન આપે છે કે હું મારો પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું, સ્વાધ્યાય કરી રહ્યો છું. અને કેવી રીતે સ્વાધ્યાય કર્યો? ઊંચા સ્વરે, ઊંચા સ્વરે પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું એમ માનીને જે આ વક્તવ્ય આપે છે એ જીવને કર્તૃત્વ બુદ્ધિ આવે કેવી રીતે કે મેં આટલા જીવોને સમજાવ્યું? કારણ કે આ તો જે કઈ કરતો હતો એ તો પોતાનો સ્વાધ્યાય કરતો હતો, બીજા માણસ તો કઈ કરતો નતો. એ ભાવ, અને જયારે પોતે પોતાનો સૌથી વધારે લાભ મને પોતાને છે, તત્વના વક્તાને એવું માને. કારણ કે ઉપદેશ ચાલતો હોય તો 60 મિનિટનું પ્રવચન હોય, એ 60 મિનિટમાં 50 મિનિટ કોઈ ધ્યાન અહીંયા રહ્યું, 10 મિનિટ બીજે જતું રહ્યું, કોઈનું 40 મિનિટ રહ્યું, 20 મિનિટ બીજે જતું રહ્યું. અને વક્તા જે છે વક્તાનું ધ્યાન તો પૂરેપૂરું છે 60 થી 60 મિનિટ, કારણ કે એ તો બોલે એટલે પૂરેપૂરો ઉપયોગ જોડે ત્યારે બોલશે ને. એટલે એ કે સૌથી વધારે લાભ એ પ્રવચનનો તો તત્વના વક્તાને થયો છે, શ્રોતાને તો કોઈને 40 મિનિટ છે, કોઈને 50 મિનિટ છે, પણ 60 થી 60 મિનિટ વક્તાને થયો છે. એટલે પોતાનો જ લાભ છે તત્વના વક્તા, એમ નથી કે બીજા જીવનું હિત કરવા માટે, બીજા જીવનું તો સહજ રૂપે હિત થાય છે. વક્તા વિતરાગ પ્રરૂપિત તત્વજ્ઞાનનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. જો વક્તાને તત્વમાં દ્રઢ શ્રદ્ધા ન હોય તો તે શ્રોતાને દ્રઢ શ્રદ્ધાની કેવી રીતે કરે? વક્તા આત્મજ્ઞાની હોય, આત્મજ્ઞાન વિના વક્તા નહીં, કારણ કે બતાવે તો શું બતાવે? એ બતાવે તો એ બતાવવામાં એટલો દમ નથી કે જે પોતે અનુભવ નથી કર્યો અને ખાલી શાસ્ત્રો થકી તર્ક, એનું જે બતાવવાનું છે બતાવવામાં શું ફરક પડશે? એવી રીતે કે જેવા જેવા સમય બદલાતા તે એનો ઉપદેશ પણ બદલાતો જશે, કારણ કે ક્યારે એ ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે ઉપદેશ આપ્યો હતો. હવે ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો તારતમ્યતા આવતી જાય છે, પેલા એ કોઈ વસ્તુ કોઈ વિષયનું જ્ઞાન પેલા નહોતું, અને ત્યારે કઈક અલગ ઉપદેશ નીકળ્યો, અને પછી ખબર પડી કે આ તો આમ હતું સ્વરૂપ, તો ત્યારે ઊંધો અલગ ઉપદેશ નીકળ્યો, પછી સાચો ઉપદેશ નીકળ્યો, પણ પેલો ખોટો હતો. તો આવી રીતે ઉપદેશમાં ભેદ પડી શકે છે જો ક્ષયોક્ષમ જ્ઞાનને આધાર બનાવીને ઉપદેશ આપે તો, પણ અનુભવ પ્રમાણ અનુભવથી ઉપદેશ આપે તો એમાં ભેદ ન પડે. એટલે એક અજ્ઞાનીની બે સમયમાં નીકળેલી વાણીમાં પણ ભેદ હોય છે, અને અનંત જ્ઞાનીઓની અનંત સમયમાં નીકળેલી અનંત પ્રકારની વાણીમાં પણ ભેદ હોતો નથી. કારણ કે અનુભવથી જેમાં તારતમ્યતા નથી આવતી. અને ત્યાં ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે એ આપે છે પ્રવચન, અને ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો વધઘટ થાય છે. ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે માન કશાય પણ પોષાય, એમાં તર્ક ને યુક્તિ પણ મળી જાય, પોતાના તર્ક ને યુક્તિ. એટલે ગુરુદેવ ઘણી વખત કહેતા, એક તો એવા કે જેની પાસે તર્ક યુક્તિ દ્રષ્ટાંત ઘણી બધી ભાષાની ચતુરાઈ બહુ સારું છે, પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એક સમ્યક દ્રષ્ટિ જેને બહુ તર્ક યુક્તિ ને બહુ ન આવડતું હોય, સીધા સાધા બિલકુલ અસમ્યક દ્રષ્ટિ છે. તમારી પાસે જો યોગ આવે એવો સાંભળવાનો તો કે સમ્યક દ્રષ્ટિ પાસે સાંભળવું,
ભલે એમને દ્રષ્ટા દાખલા દલીલ નથી આવતા તો પણ કારણ કે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક દર્શન નું નિમિત્ત કારણ પણ બનતો નથી. સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ તો બને નિમિત્ત કારણ, પણ મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ નિમિત્ત કારણ પણ ન બને. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ના ઉપદેશ અને એ યોગમાં જ રહેવાનું કીધું. એના માટે કૃપાવદેવ સદગુરુ ના યોગ ની જે મહિમા બતાવી છે એ આના કારણે, કારણ કે એ યોગમાં રહીને એ જીવ ત્યાં બધું. એટલે એ કીધું કે શિક્ષક જે છે શિક્ષકના યોગમાં જેટલો ટાઈમ ભણાવે એટલો ટાઈમ જ રહેવાનો, વધારે ટાઈમ નહીં. અને સદગુરુના યોગમાં હંમેશા માટે રહેવાનું. સદગુરુની ડેફિનેશન સમ્યક દ્રષ્ટિ ગુરુ સદગુરુ એ સદ સમ્યક દર્શન સહિત સમ્યક દર્શન પૂર્વક નું જે ઉપદેશ નીકળેલું કારણ એ છે, કારણ કે ચોથા ગુણસ્થાન થી લઈને બારમા ગુણસ્થાન સુધીના જીવ એ બીજા જીવને સમ્યક દર્શન ની પ્રાપ્તિ નું નિમિત્ત કારણ બને છે. એટલા માટે એને સદગુરુ કહ્યા છે. અને ખાસ વાત એ કે કૃપાવદેવે જેને સદગુરુ શબ્દ કહ્યા આત્મસિદ્ધિમાં બતાવ્યા છે, એ સદગુરુ સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાન વર્તી છે. એટલા માટે છે ને એમાં બે ભેદ બતાવ્યા છે, એક સદગુરુ અને ગુરુ. ગુરુ એટલે ગુરુ અને સદગુરુ, તો જે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી જે છે ને એના માટે ખાલી ગુરુ કીધું છે. અને એટલા માટે તે દેવ શાસ્ત્ર અને ગુરુ ની પૂજા હોય છે. દેવ શાસ્ત્ર ગુરુ પૂજા, દેવ શાસ્ત્ર અને સદગુરુ પૂજા નથી હોતી. કારણ એ છે કે ગુરુ જે છે એમાં એ ગુરુ નો અર્થ છે જે ચારિત્ર ના ધારક છે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી એ ગુરુ. એટલા માટે એના માટે કહ્યું ગુરુ. અને ગુરુદેવ ને કૃપાવદેવ એ એના માટે એ ગુરુ નહીં, એ સદગુરુ એમ કહીને અલગ. સદગુરુ એટલે કે સમ્યક દ્રષ્ટિ. મુનિ પદ અંગીકાર હજી કર્યું નથી, એ ગ્રહ દશા છે એ બધા હજી સદગુરુ છે. શાસ્ત્રમાં ક્યાં એમનો ઉલ્લેખ છે આ શબ્દનો? ગુરુ જે છે એમાં તો એક સ્પષ્ટ બતાવ્યું છે કે દેવ શાસ્ત્ર ને ગુરુ માં સ્પષ્ટ બતાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિથી મુનિ મણુ અંગીકાર કર્યું હોય અને ત્રણ કસાઈ ચોપડી નો અભાવ હોય. અને એમાં ખાસ કારણ તો એ બતાવ્યું કે શ્રદ્ધા ને જ્ઞાન પૂજ્ય નથી, ચારિત્ર પૂજ્ય છે અને દેવ શાસ્ત્ર ગુરુ ની પૂજા છે, દર્શન નથી. ખાલી દર્શન હોત તો સમ્યક દ્રષ્ટિના પણ દર્શન થાય, ભગવાન વંદન કરવાના હોત તો સમ્યક દ્રષ્ટિના પણ વંદન થાય, માતા પિતાના પણ વંદન થાય. પણ જેમ માતા પિતાની પૂજા નથી થતી એવી રીતે સમ્યક દ્રષ્ટિની પણ પૂજા નથી થતી, કારણ કે માતા પિતાને ચારિત્ર નથી એમ સમ્યક દ્રષ્ટિને પણ ચારિત્ર નથી. સમ્યક દ્રષ્ટિ જીવ અને મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિને બધા સવાલના સાચા જવાબ આવડતા હોય, પણ હોય છે કે અંતરમાં તો એને શ્રદ્ધા નથી થઈ, પણ સમ્યક દ્રષ્ટિ જીવને બધા સવાલના જવાબ સાચા આવડતા પણ હોય ને ન પણ આવડતા હોય, ખોટા પણ આવડતા હોય, તેમ છતાં પણ એમનું સમ્યક દર્શન જતું નથી. અહીંયા સુધી કે મિથ્યા દ્રષ્ટિ જીવની પાસે ઉપદેશ સાંભળે કોણ? સમ્યક દ્રષ્ટિ જીવ. સમ્યક દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિ પાસે ઉપદેશ સાંભળે, સાંભળીને જાણે, પોતે જ્ઞાન પ્રાપ્ત કરે અને ખોટું જ્ઞાન પ્રાપ્ત કરે અને ખોટું માની પણ લે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સાંભળે, તેમ છતાં પણ એનું સમ્યક દર્શન ન છૂટે, એવું સમ્યક દર્શનનું બળ છે. માની લે તો પણ ન છૂટે. એનું કારણ કારણ કે એ સમ્યક દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિના ઉપદેશને સાંભળ્યો અને જાણ્યું અને માન્યું, એ જે કઈ પણ જાણ્યું હતું માન્યું હતું એ બધું
મિથ્યા દ્રષ્ટિનું હતું, પ્રવચનમાં જ આવેલું હતું, પણ એ અપ્રયોજનભૂત હતું. પ્રયોજનભૂત હતું વાત, એટલે અપ્રયોજનભૂતમાં આ રીતે કે માનો કે ત્યાં મિથ્યા દ્રષ્ટિએ કર્મની પ્રકૃતિ જે છે, કર્મના બંધના એવી રીતે ચાર પ્રકાર છે કે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભવ બંધ અને પ્રદેશ બંધ, એ ચાર પ્રકારની બદલે પાંચ પ્રકાર બતાવી દીધા. તો પાંચ પ્રકાર બતાવ્યા સામાવાળા મિથ્યા દ્રષ્ટિએ બતાવ્યા ને અહીંયા સામ સાંભળી લીધા અને પોતે નોટબુકમાં લખી પણ લીધા, બાયહાથ પણ કરી લીધા, તો પણ તમને કશે ન ગયું, કારણ કે અંતરમાં આ જાણનારો જણાય છે, આ પર જણાતું નથી, એ શ્રદ્ધા નથી ગઈ. અનુભવમાં તો આત્મા આવ્યો છે, લોકાલોક નથી આવ્યું. આ સાત નરક ની બદલે નવ નરક ભણાવી દે તો લખી દે તો એમાં એમનો કોઈ ગુનો નહીં. ખોટી, પણ એ તો તમારો અહીંયા સાપ હોય, સાપ ને દોર માનવી તો શ્રદ્ધા ખોટી કે નહીં? તો સમય દર્શન છૂટી જાય કે ન છૂટી જાય? ન છૂટે, કારણ કે આના કારણે થોડું સમય દર્શન કીધું. આના કારણે માને કે અનુભવ આત્મા નો થયો છે, એની પાસે જે છે, કારણ કે એનો એ જીવ નો ઉપયોગ એ બીજા બીજા વિષયોમાં નથી ચાલતો, અને એ જાણે છે કે અમુક અમુક વસ્તુ જે એને શાસ્ત્રમાં સમજી છે એવી વાત તો બધી એને સમજી છે, એકાદ કોઈ વાત એની એવી પણ આવી ગઈ કે જે ન જાણતા હોય અને આવી રીતે એને માની લે. પણ એવું જરૂરી છે કે શાસ્ત્ર જ્ઞાતા હોય, સમય દ્રષ્ટિ શાસ્ત્ર જ્ઞાતા હોય એ જરૂરી નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ ના પ્રવચન માં પ્રયોજનભૂત સિવાય ની અપ્રયોજનભૂત વાત પણ હોય અને એને માની લે. કર્મ ની પ્રકૃતિ ના ભેદ પ્રભેદ બધા જે છે એ ન આવડતા હોય, પુરસ ન પણ આવડતા હોય, અને તો પણ એવી રીતે પોતે ત્યાં શ્રદ્ધાથી એવી રીતે બેસે છે. અને આવી રીતે ગુરુદેવ કેટલાય પ્રવચનોમાં ક્લાસમાં, ભારતજીના પ્રવચનમાં ક્લાસમાં ત્યાં કોન્ગ્રેસમાં બેઠેલા છે, ખબર હતી કે નહીં આ મિત્ર દ્રષ્ટિ જીવ છે? ખબર હતી તો ભાઈ તમે કૃષિજી મિત્ર દ્રષ્ટિ કરે શું કામ સાંભળે? તો પંડિત કેતા હતા, જ્ઞાની થોડા કેતા હતા, સીધી વાત છે. માન્યતા પડેલી છે જ્ઞાની, જ્ઞાની અજ્ઞાની પાસે ભણે તો કેમ ના ભણે, આ જ્ઞાની તો છે. સમ્યક દર્શન ને અનુભૂતિ, જે અનુભૂતિ છે એ આત્માની છે. આત્માને લગતી જે પ્રયોજનભૂત હોય ને એને પ્રયોજનભૂત કહેવાય, તો એમાં કઈ ગડબડ હોય તો ના ચાલે. પણ આ ગડબડ તો પેલા શાસ્ત્રમાં છે, તો શાસ્ત્રમાં વાત નથી છે. શાસ્ત્રમાં અમુક વસ્તુ એવી છે કે જેમાં આત્માને લગતી ના પણ હોય, કર્મની પ્રગતિ છે કે બીજી છે એ બધી વાતો એ રીતે પ્રયોજનભૂત. એટલા માટે બતાવ્યું જીવાદી પ્રયોજનભૂત તત્વ સરધે તેન માહી વિપર્યયત્વ. આ મિથ્યા તો પૂરું નામ છે, જેવું વસ્તુનું સ્વરૂપ હોય એનાથી વિપરીત માનવું એનું નામ મિથ્યાત્વ નથી. પ્રયોજનભૂત તત્વનું સ્વરૂપ જે છે એનાથી વિપરીત માનવાનું નામ મિથ્યાત્વ છે. એક ડોક્ટર છે, એક ડોક્ટર છે, એ ડોક્ટરને રોટલી બનાવતા નથી આવડતી તો એને ડોક્ટર કહેવાય કે નથી? રોટલી બનાવતા ન આવડે તો કે ગ્રહિણી નથી, અને રોટલી બનાવતા તો આવડવું જોઈએ. પેલા ઓપરેશન કરતા ન આવડે ત્યારે તો એમ ભેદ પાડે ને કે એને ગ્રહિણી ને ડોક્ટર જે નામ મળ્યું છે, તો ડોક્ટર ને ડોક્ટર નામ એ રોટલી ના કારણે નથી મળ્યું, એને નામ મળ્યું એ ઓપરેશન ના કારણે. અને એવી રીતે ગ્રહિણી ને જે નામ મળ્યું એ રોટલી બનાવતા આવડે એના કારણે, નહીં કે ઓપરેશન ના કારણે. એટલે જેના કારણે એ નામ મળ્યું છે એ થયું પ્રયોજનભૂત અને બાકી બધું અપ્રયોજન. આવી રીતે હવે અધ્યાત્મમાં લેવાનું,
तो अध्यात्म शू ले कि आज प्रयोजन भूत जो है तो आ त्रण लोक न स्वरूप है कर्मो भेद प्रभेद त्रण लोक लंबाई दौड़ाई जीवों की संख्या भगत मूल में अनंत जीवो रहे जीवों की संख्या है भविष्य काल में शू थे ए बधु भूतकाल में शू बीती गये बड़ी घटनाओ आदिनाथ भगवान रीते आटला दीकरा था दीकरी थी चक्रवर्ती आटी राणीओ थी आ बधु आ बधु अप्रयोजन भूत है। एट जो पुराणों न वाँचा हो गमटार जीवकांड कर्मकांड लब्धिकार त्रिलोकार छपणाकार न वाँचा हो अथवा तो पची चरणानुयोग रीते पानी की एक टीपा में के जीव है बधु न वाँचू हो तो सम्यक दर्शन थाय समय सार तो वाँचेलू हो द्रव्यानुयोग ए प्रयोजन અપ્રયોજન ભૂત હોય છે જે જે વિષયોના વિકલ્પોમાં એ ઊંડાણમાં જાય છે બધા અપ્રયોજન ભૂત સર સરસ કારણ કે મેં કીધું કેટલું ત્રણ લોકના નાથ એવા કેવળ ભગવાનના જ્ઞાનમાં તો લોકાલોક જણાયું અને એમાં તો બાર અંગનું જ્ઞાન એ બાર અંગનું જ્ઞાન એ બાર અંગમાંથી આ એક દસમું અંગ એ દસમા અંગમાં એવી રીતે બાર બાર અધિકાર એ બાર બાર માં પાછા એવા એકના ભેદ એમાં પાછું એક દસમું દસ ભેદ એમાં દસ ભેદમાંનો પણ એક નાનો ભેદ અને એમાંનો એક અંશ એ આ સમયકાર આટલું એમાંથી થોડુંક લીધેલું છે આ બાર અંગમાંથી છે એટલે અંશ 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 કાઢતા કાઢતા કહેવાનો અર્થ એ કે એ તો બહુ અગાધ છે જીનવાણી જે છે એ તો બહુ વિશાળ છે એ બધું તો આપણે જ્ઞાન યાદ ન કરી શકીએ યાદ ન કરી શકીએ દ્રવ્યલિંગી મુનિરાજ દ્રવ્યલિંગી મુનિરાજ અગિયાર અંગ અને નવ પૂર્વ નું જ્ઞાન બધું કડકડાટ બોલે ફટાફટ અને ચકલી કે જેને સાત તત્વના નામ બોલતા નથી આવડતા ચકલી સમ્યક દ્રષ્ટિ હોય એને જ્ઞાન નથી કારણ કે જે પણ જ્ઞાન છે એને જ્ઞાન નથી એમ નહીં ચકલી ને કારણ કે શ્રદ્ધા જે થઈ શ્રદ્ધા એટલે સિક્કો પણ એ સિક્કો તેના ઉપર લાગ્યો સિક્કો જે લાગ્યો છે એ સિક્કો આના ઉપર લાગ્યો જ્ઞાન ઉપર સિક્કો લાગ્યો અને જ્ઞાન ઉપર સિક્કો લાગે છે પણ એટલે જ્ઞાન વગરની તો ચકલી નથી પણ એ જે જ્ઞાન છે પ્રયોજનભૂત છે અને એનું જે જ્ઞાન છે અપ્રયોજનભૂત છે અપ્રયોજનભૂત છે એટલા માટે એના ઉપર સિક્કો લાગે તો પણ એને કઈ સમય ઘટન થતું નથી તત્વના ફિલ્ડમાં જે સૌથી મોટા ભાગના કે આ સ્વર્ગ કેટલા છે નરક કેટલા છે અને આ એ બધા ભેદ પ્રભેદમાં જે છે એ બધામાં અત્યારે એટલી બુદ્ધિ આપણી પાસે નથી અત્યારે કે એમાં બધા ડિટેલમાં પડીએ અત્યારે તો બસ સીધી પ્રયોજનભૂત વાત અને પ્રયોજનભૂત વાત એ જે કૃપાઓ દેવે કીધું કે જે પંથે રાગ અને દ્વેષનો ભાવ થાય ઉલટું તો આ બધી ચર્ચા કરીને સાત નરક ને નવ નરક માં ભેદ કરી કરી તો એમાં તો પાછું ઉકરાક દિવસે કસાઈ વધ્યા એટલે જેને જ્ઞાનની ક્વોન્ટિટી નથી વધારવી પણ જ્ઞાનની ક્વોલિટી સુધારવી છે એને સમ્યક દર્શન થાય છે ક્વોન્ટિટી વધારવામાં તો ઘણું બધું છે એટલા માટે તમે આ ચિંતન જે કીધું ચિંતન નું વારંવાર વાંચજો રોજ તમે કઈક વાંચો નવું નવું વાંચો તો નવું નવું જ્ઞાન થાય પણ એમ કીધું ચિંતન જ કરો એક એક નું એક ચિંતન જ વાંચે રાખો એને એક સાંભળે રાખો એ પ્રયોજન આમાં છે ને બતાવ્યું છે કે જીવાદી પ્રયોજન ભૂત તત્વ સાત તત્વ જે છે એ પ્રયોજન ભૂત છે સાત તત્વ જે છે એ પ્રયોજનભૂત છે જીવ અજીવ આક્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ બરાબર હવે સમજવા જેવી વાત છે આમાં
કે સાત તત્વ પ્રયોજનભૂત છે. તો પેલા બે તત્વ કયા? કે જીવ અને અજીવ, બરાબર પ્રયોજનભૂત છે. હવે આખી દુનિયામાં મૂળ છે શું? બે છે ને, જીવ ને અજીવ. એટલે આખી દુનિયા પ્રયોજનભૂત થઈ ગઈ, કારણ કે આખી દુનિયામાં જીવ અજીવ છે. જીવ અજીવ તો પ્રયોજનભૂત કીધા, આ અજીવ છે કે નહીં? તો આ પ્રયોજનભૂત થયું, કારણ કે એમાં બતાવ્યું છે કે જીવ અજીવ આશ્રવ બળ સંવર લેજના ને મોક્ષ. તો આખી દુનિયા જો પ્રયોજનભૂત હોય તો અપ્રયોજનભૂત પછી શું થયું? એ રહ્યું જ નહીં. એટલે એનો ખુલાસો કર્યો કે પ્રયોજનભૂત જે તત્વો બતાવ્યા એ પ્રયોજનભૂતમાં બધાના પ્રયોજનભૂત અલગ અલગ છે. કે જે 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 વિષયોમાં જ્યાં અટકી રહ્યો છે એ જેના માટે પ્રયોજનભૂત છે. પોતાનું ઘર પ્રયોજનભૂત છે, પાડોશીનું ઘર નથી, કારણ કે તો આમે અટકતો નથી એમાં. સુમેરુ પર્વત એના માટે પ્રયોજનભૂત નથી. એટલે સુમેરુ પર્વત સંબંધી કોઈ રાગદ્વેષના ભાવ થતા નથી. કે સુમેરુ પર્વત 1,00,000 યોજન વિસ્તાર વાળો છે, 1,000 યોજન જમીનમાં રેટાયેલો છે, 99,000 યોજન બહાર છે, આ બધું જાણ્યું તો કઈ પ્રયોજન નથી એમાં. કઈ આપણે ઉલટો થોડો ભાવ થઈ ગયો તો આવો મોટો પર્વત હશે, ઉલટો રાગ થઈ ગયો આ જાણી તો. એટલે કઈ નતું થયું. એટલે એ કઈ જ્ઞાન તો એવું પ્રાપ્ત કરે કે અંદરના રાગ દ્વેષ ને ઘટાડે. છદ્મસ્ત નો ઉપયોગ વધારે કાળ એક વસ્તુમાં ટકતો નથી, એક વિષયમાં ટકતો નથી. એટલે ઉપયોગ એનો પલટાતો રહે છે. એટલા માટે એકમાંથી બીજામાં ત્રીજામાં ત્રીજામાં એટલા માટે બતાવ્યું કે અલગ અલગ શાસ્ત્ર વાંચવા. પ્રયોજન માત્ર એટલું હતું. ક્યારેક તમે આ પ્રવચન સાંભળી લીધું, ક્યારેક સમયસર સાંભળી લીધું, ક્યારેક મુક્ષણ પ્રકાશક સાંભળ્યું, એ રીતે. પણ પ્રયોજન એક જ છે કે અંતરમાં જ્ઞાન પ્રાપ્ત કરીને પરિણતિ નિર્મળ થાય, પ્રતીતિ દ્રઢ થાય અને પરિણતિ નિર્મળ થાય. પ્રતીતિ નિર્મળ નથી કીધી અને પરિણતિ દ્રઢ નથી કીધી. પ્રતીતિ દ્રઢ થાય અને પરિણતિ નિર્મળ થાય. અનુભવની નહીં બોલાય એવી વાત પણ છે થોડી. પ્રતીતિ એટલે શ્રદ્ધા ગુણની પર્યાય, પરિણતિ એટલે ચારિત્ર ગુણની પર્યાય. કારણ કે શ્રદ્ધા ગુણની પર્યાયમાં ચોથા ગુણસ્થાનમાં તે ત્યાં તે શુદ્ધ થઈ જાય છે ને, ત્યાં નિર્મળ 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 જેવું છે જ નહીં. ચોથા ગુણસ્થાનમાં જેવી શુદ્ધ થઈ તો થઈ. અને સમ્યક દ્રષ્ટિ જેવી ચોથા ગુણસ્થાનમાં ચકલીની જે શ્રદ્ધા છે અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા, કેવળી ભગવાનની એ સરખી શ્રદ્ધા કીધી, એક સરખી શ્રદ્ધા. અનુભવ તો થયો પણ પરિણતિ ને નહીં કીધી, શ્રદ્ધા ને કીધી. કારણ કે ચોથા ગુણસ્થાનમાં જે શ્રદ્ધા છે તો મોહના ઉદયથી એ શ્રદ્ધા નથી. અને મોહના ઉદયનો અભાવ થઈ ગયો તો એની ઉપરના જેટલા પણ ગુણસ્થાન છે એ બધામાં એક સરખી શ્રદ્ધા છે. અને આ પરિણતિમાં ચારિત્ર મોહની કર્મ છે. અનંતાનુબંધી ગયું, પછી અપ્રત્યક્ષ અનાવરણ ગયું, પ્રત્યક્ષ એમાં ક્રમ પણ છે. હા, એટલા માટે એને નિર્મળ એટલે આ માટે શબ્દ વાપર્યો. પરિણતિની શુદ્ધિની વૃદ્ધિ, એમાં વૃદ્ધિ થાય છે, પ્રતિમાં વૃદ્ધિ નથી. પ્રતિમાં તો એ સિક્કો લાગ્યો એ લાગ્યો. ઊંઘમાં પણ સમ્યક તો પછી છૂટે નહીં, પાગલ થાય તો પણ સમ્યક દર્શન છૂટે નહીં, બેહોશ થઈ જાય તો પણ સમ્યક દર્શન છૂટે નહીં. આવી કોઈ પણ સ્થિતિમાં સમ્યક દર્શન ન છૂટે, એનું નામ છે પ્રતીતિ. અને આ ક્ષયોક્ષમ જ્ઞાન ક્યારે પણ છૂટી જાય, પલટાઈ જાય એનું ભરોસો નહીં. એટલે આ સમજીને શું પ્રયોજન શું છે કે પ્રયોજનભૂત જે હોય એના સંબંધમાં તત્વનો વિચાર જેટલો બને એટલો ઊંડાણથી કરવો, અને અપ્રયોજનભૂત જેવું લાગ્યું કે તત્વ એમાં વિરામ મૂકી દેવા, નહીં તો અંત નથી. અંત નથી.
આપણે સ્વાધ્યાય ક્યાં કરો છો? બોલો, ઉમરા આની ચર્ચા કરવા માટે બે ચાર આખો દિવસ નીકળી શકે. જો કરવી હોય તો કરવી તો આખો દિવસ નીકળી શકે, વિષયમાં કઈ નથી. પણ આ અપ્રયોજન ભૂત જે એટલું છે ને, એટલે મેં તો પછી છેલ્લે નક્કી કર્યું કે તમે જ્યાં કહો ત્યાં હું તૈયાર છું, મને વાંધો નથી. કારણ કે સ્વાધ્યાય જ કરવો છે, હું તૈયાર છું. કારણ કે અંદરમાં ન્યાય એક નહીં જ વાત, ક્યાં કરવી છે, ન્યાય કરવી છે, કે પણ તૈયાર કરવી છે, જ્યાં કરવી છે ત્યાં. હવે આ વાતને ખાલી વાત વિચારતા 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 આપણે અંદરમાં લાગે કે બસ આ જ પ્રયોજન ભૂત છે, તો બાકી બધું અપ્રયોજન નહીં. પછી અહીંયા બેસો કે પહાડ પર બેસો કે પછી તમને ક્યાં પ્રયોજન છે. હા, આ વાત જો આનું મૂળ કારણ શું છે ખરેખર તમને કહું ને, તો પ્રયોજન ભૂતની શ્રદ્ધાની દ્રઢતા જ હજી એવી નથી થઈ, એના કારણે જ આ પ્રયોજન ભૂતના વિકલ્પો વધતા હોય છે. નહીં તો ખબર ન રહે, કારણ કે વિચારની ધારા જે ચાલતી હોય. હું થોડા દિવસથી એ વિચાર કરતો હતો કે આખો વિષય જે છે જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચવાની વિધિનો, એ વિષયને કેવી રીતે. ગયા અઠવાડિયેથી આ જ વિચાર ચાલતો હતો, અને તમે ગયા અઠવાડિયે મને ટિકિટનું પૂછ્યું, મારે ટિકિટ આપી દેશે આપી. એટલે એ જ કે વિચારની ધારામાં આપણે કરવું તો શું છે, પ્રયોજન આ પ્રયોજન, બાકી બધું અપ્રયોજન. આવતીકાલે સ્વાધ્યાય કેટલા વાગે છે એ પ્રયોજન ભૂત છે, આવતીકાલે શું જમવાનું છે એ અપ્રયોજન ભૂત છે. તો જે પણ આત્માર્થી જીવ સાધનની જીવોમાં જે પરસ્પર જે વાર્તાલાપ પણ થાય ને, તો એ એક પ્રયોજન ભૂત છે. સ્વાધ્યાય માટે કાલે 12 વાગે જમવાનું ના છે, પ્રયોજન ભૂત વાત પતાવી જાય પછી રાખીએ. એના કારણે શું થશે કે તમારું જે પ્રયોજનભૂત વાળું પડખું છે એ ખૂલતું જશે. અત્યારે નથી ખૂલતું એનું કારણ છે કે અપ્રયોજનભૂત એને ઢાંકી દે છે. કારણ કે સંસારને, આ ક્ષણિક સંસારને જ્યાં સુધી આપણે પ્રાયોરિટી ને મહત્તા આપી લઈએ છે ને, એટલો જ આગળ જાય છે. બધું ટાઈમ પર થાય, બધું વ્યવસ્થિત ટાઈમ પર થાય ટાઈમ. કારણ કે આપણે તો એક જ વસ્તુ આખી દુનિયામાં, હું એક જ છું અને હું જેમ ઈચ્છું એવું બધું થાય. બધું ટાઈમ પર થાય એમ નહીં, જે થાય એને હું સ્વીકારું. મારે આમ કરવાનું છે, મારે મારે કાલે 11 વાગે સ્ટેશને પહોંચવાનું છે. નહીં, 11 વાગે આ સુધી સ્ટેશને પહોંચતું એને જેમ થશે તેમ જાણીશ, ન પહોંચે તો એમને જાણી, પહોંચે તો એને જાણીશ, ટ્રેન ચૂકી જવાય તો એ પણ જાણી. તૈયારી નથી, જે ટાઈમ ટુ ટાઈમ જોઈએ એવી ખોટી. કારણ કે જેને જ્ઞેયને જાણવું છે ને, જ્ઞેયમાં જેને સુખ બુદ્ધિ છે એ જીવને જ ફરક પડે છે કે આ ટાઈમ પર થવું જોઈએ, આમ થવું જોઈએ. જેને જ્ઞાનમાં અંદરમાં સુખનો ભાવ પ્રગટ થયો કે જ્ઞાન સુખરૂપ છે, એને તો એ ખબર છે કે આમ નહીં થાય તો જે થશે એને પણ મારે તો જાણવું જ છે ને, જાણવું છે. એની દ્રષ્ટિ પોતાના ઉપર છે, ક્રિયા ઉપર દ્રષ્ટિ નથી. પણ એ દશા જયારે આવે છે ને, ત્યારે બધામાં પછી એકલું જ્ઞાન જણાય છે. એ આવે પછી આ છૂટ છે. તમે જે છે ને, રૂટી બનાવતા બનાવતા પણ જ્ઞાતા રહેવાય કે ના રહેવાય? રહેવાય. પણ નથી બનાવતા એ વખતે પણ જ્ઞાતા નથી રહી શકતા, તો બનાવતા શું રહેવાના છે? જયારે આત્માની વાત સાંભળી છે ત્યારે પણ ઊંડે ઊંડે તો એ જ છે કે આ શરીર ની કહે, જો આ મારી ચાલી રહી છે, અત્યારે મેં આમ કર્યું, હવે આમ કર્યું, હવે મેં સાંભળ્યું, હવે આમ કર્યું, નજર ફેરવી આમ કર્યું, એ એક ક્રિયામાં જ ત્યાં એકત્વનો ભાવ પડ્યો છે. જ્યારે આત્માની વાત સાંભળીએ છીએ, જયારે નથી સાંભળતા ત્યારે ક્યાંતા પણ કેવી રીતે રહે છે? તો આમ ખબર પણ ન પડે કે આપણે Yeah.
પણ જેટલો નિર્ણય પહેલા દ્રઢ કરેલો હશે ને તો એક એક ખાલી એક નાનો એક થોડો ધક્કો લાગશે ને ત્યાં કામ થઈ જશે. કારણ કે પહેલાની પૂર્વ ભૂમિકા પૂરી તૈયાર કરીને રાખી છે. એટલે ગુરુદેવ વારંવાર કહેતા કે ભલે ભલે મારે દર વખતે નથી કેવું પણ કહેવાય જાય છે કે ભલે તમને આ ભાવમાં તમને દર્શન નહીં થાય પણ આત્માની સમજણ પણ જો સાચી હશે ને પહેલો ઘડો તમારો સીધો હશે આ વાત તો પછી તમારું બધું પહેલો ઘડો ઊંધો છે એટલે ભલે વાંધો નહીં તમને આત્મા પણ તમે ન પામો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં પણ એક નિર્ણય તો કરી જાઓ નિર્ણય તો કરી લો તો પછી આગળ એટલી તકલીફ નહીં પડે રસ્તો ચોખ્ખો છે. પ્રયોજન ભૂતા એક છે ને બાકી બધું પ્રયોજન ભૂત છે આવો અંદર માં પાસી ઉઠી નિર્ણય છે રુચિ પ્રગટ થઈ આત્મા બસ બીજે ક્યાંય રુચિ બીજે ક્યાંય રુચિ ન લાગે બીજું કોઈ અપ્રયોજન ભૂત આમાં આ ખબર કેમ પડશે અપ્રયોજન ભૂત ને જાણવામાં રસ ન પડે આ જાણવાનો જે રસ ઉભો છે ને એ જાણવાનો રસ બહુ ખતરનાક છે એનો એન્ડ નથી એટલા માટે કહ્યું હતું કે ભોગવવાનો ભાવ છે બહુ સારો છે પણ જાણવાનો ભાવ સારો નથી. એટલા માટે પ્રયોજન ભૂત એનું લિસ્ટ બનાવવાનું આખા દિવસમાં સવારથી ઉઠીને રાત સુધી આપણે પ્રયોજન ભૂત કેટલા વિચાર કરીએ છીએ અને અપ્રયોજન ભૂત કેટલા કરીએ છીએ. જે કાર્ય જે સંજોગ જે સ્થિતિ જેને ઉદય સંભાળે છે એના જ બધા વિચાર હોય છે જે આપણે પોતાનું એમાં કોઈ કરતા પણ નથી. એટલે ઉદય સંભાળે છે એટલે હવે કાલે શું કરવાનું છે પરમ દિવસે શું કરવાનું છે આજે શું કરવાનું છે પછી આ બધું તો કલ્પના ઉદયનું કામ છે. હવે એના એમાં વિચારોમાં આપણે પોતે અટકી જઈએ છીએ અને પોતાનો જે જ્ઞાતાપણામાં જે નિરંતર જાગૃતિ વાળો જે પુરુષાર્થ છે એ થતો નથી એ છૂટી જાય. જેમ જેમ આ જ્ઞાનનું સ્વરૂપ પકડમાં આવતું જશે તેમ તેમ પર્ટિક્યુલર જ્ઞેયમાં જે ઉપાધિ બુદ્ધિ છે ને આ જ્ઞેય આ સમયે આ રૂપે આમ જ હોય અન્ય રૂપે ન હોય એટલે પૂરેપૂરું આઈનો ભાવ લઈને એ જ્ઞેય પાસે જઈએ છે. એ ભાવ અહીંયા ન હોય ને એટલું જ્ઞેય હોય ને તો એવી અસર જ નહીં કરે. અંદરમાં જે ભાવ છે જ્ઞેયને જાણવાનો ભાવ જ્ઞેયાશક્તિનો ભાવ એ જ્ઞેયાશક્તિ સાથે આપણે જ્ઞેયોની પાછળ ભાગીએ છીએ. જ્ઞેયાશક્તિ ન હોય તો સહજ રીતે ભોગવાનો ને જાણવાનો જાણવાનો ભાવ આને જાણો આને જાણો આને જાણો એટલે એ કે આની અત્યારે આમ નજર છે તો હમણાં જે મને જણાશે એ આવ્યું હશે એવી પૂરી ધારણા અંદરમાં બાંધી દીધી છે. હમણાં એથી નીચે ઉતરે એટલે નીચે બધી ગાડીઓ પડેલી હશે એ ધારણા બાંધી દીધી. જ્ઞાની ને ધારણા જ નથી કારણ કે જાણનાર તે હું જાણનાર તે હું જાણનાર તે હું એ ધારામાંથી તે પોતે છૂટા નથી પડતા કે બહાર આવે તો એ વિકલ્પ પણ અટકતા નથી. લોકો પાસ નો ભય ન હોવો જોઈએ એટલા માટે તમને આ વિચાર પણ આવતા હતા ને કે ભાઈ મુંબઈમાં રહીએ છીએ અહીંયા શહેરમાં રહીએ છીએ તો એક નજર છાપું ફેરવી લઈએ કારણ કે ખબર તો હોય છે ને કે શું થઈ રહ્યું છે કે આજે વ્યક્તિ હડતાલ છે કે શું છે ખબર નથી કઈ એટલે આવું આવું જે આમ આમ કારણ બનાવીને પણ આપણને જાણવાનો ભાવ આવે છે પણ એમાં પણ કેટલી લગામ નથી રહેતી પછી કે જાણવા બેઠા ગયા હતા ખાલી એ જ છે ને બીજું અપ્રયોજન કેટલું બધું પછી જણાય ગયું. તમે સર એક વાર કીધું કે જાણતા 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 એક્સિડન્ટ પણ થઈ જાય
ખબર નથી રહેતી, ખબર નથી પડતી ક્યારે એક્સિડન્ટ થઈ ગયો, ક્યારે ભટકાઈ ગયો, કોઈની જોડે નહીં. તો સમજવું કે એનામાં કઈ લગ્ન ઉત્પન્ન થઈ છે. હવે તો તૈયાર પણ નથી આપણે. જંગલ એટલે શું? રાગી જંગલ માં જાય છે ને ફાર્મ માં, તો ત્યાં પણ હાઉસ બનાવે છે ફાર્મ હાઉસ. રાગ લઈને ગયા ને, જે અહીંયા રાગ ન છોડ્યો એ જ્યાં જશે ત્યાં વસાવશે. દાખલા આપ્યો તો ત્યાં દેવલાજી નો ત્યાં જમીન નો વ્યવસાય અમદાવાદ જશું તો હમણાં પણ જમીનો લઈ આવશું, ખેતર લઈ આવશું બધા. મને એક ભાઈ પૂછ્યું કે ત્યાં પ્રોપર્ટી નો ભાવ શું ચાલે છે આજકાલ? તમારા ના પણ કે આ તો ખાલી એમ જાણકારી ને આ પ્રયોજન ભૂત છે, પણ એમાં બીજું કોઈ જવાબદાર ના હોય. પોતાની અંતર માં પડેલી જે વૃત્તિ હોય એ વૃત્તિ તે વિકલ્પો થકી બહાર માં નીકળતી હોય. હજી કઈક બધું બાકી રહી ગયું છે, આ કરવું આ કરવું આ કરવું. કીધું તું ને કે ઓલા ઋષિ મુનિઓ છે ને નિરંતર પેલા ધ્યાન કરવા માટે ને અપ્સરાઓ દેખા દેતી, અક્ષર નૃત્યાંગના હોય તો દેખા દે, નૃત્યાંગના હોય તો એવું કોઈ હોતું જ નહીં. પણ એ અંદર ના બધા જેટલા પણ ભાવો બધા દબાવેલા ભાવો હતા બધા જ્યાં જ્યાં બધા વ્યક્ત થયા. સમાજમાં એમ માનતું હતું કે આહા જો આ તો ઋષિ મુનિઓ કેટલા વર્ષોની સાધના કરે છે, કોઈ સાથે વાત ચર્ચા પણ નથી કરતા, કોઈ સાથે બોલતા નથી, કઈ નહીં, વચનથી મૌન કાયાથી કોઈ કાર્ય કરે નહીં, અને બિલકુલ એકાંતમાં એ રીતે ગુફામાં જઈને બેસી જાય. આ બધા સંયોગોની વાત છે, એ સંયોગો છે, ભાવ કે અંતરની પરિણતિ નથી. એટલે ઘણા લોકો છે કે શિખરજીમાં આ રીતે ચડીએ તો કેટલો લાભ થાય, શત્રુંજયના પહાડ ચડીએ તો કેવો લાભ થાય, ત્યાં કીડા મકોડા જન્મતા નથી, જીવતા નથી, મરતા નથી, એને શું લાભ થાય? ભાવ નથી ને, અંતરમાં ભાવ નથી. કોઈ જગ્યા કોઈ ભૂમિ એવી રીતે પ્રભાવિત નથી કરતી, કરતી હોય તો પછી બધા જીવને કરવી જોઈએ. એટલી વાત પાકી છે કે અત્યારે જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન છે સદનિમિત્તો મારે ઉપર, કારણ કે એને અધર વે આવી ગયેલી હોય કે ભાવલિંગી મુનિરાજ તો હવે પક્કા દ્રઢ થઈ ગયા ને, ત્રણ કસાઈ ચોકડીનો અભાવ થઈ ગયો, હવે તો કોઈ ભય બાકી ન રહ્યો ને. તો હવે પછી એવી રીતે નગરમાં રહેવા શું કામ નથી લાગતા, લોકોના ઘરમાં જાય રીતે પોતે તો બિલ્ડિંગ બાંધી લે ત્યાં જ્યાં રહેવા પડે, હવે તો દ્રઢ થઈ ગયા છે, તો પણ નિમિત્ત અસર કરનારું નથી. જે મનમાં આત્માનું ધ્યાન કરતા હોય અને ધ્યાન કરવા માટે બેઠા હોય પાછળ હરણ આવીને પણ પોતે એક મુનિરાજની પીઠ ઉપર આવીને ખંજવાળે એવી રીતે એમ સમજીને કે આ પથ્થર છે, કારણ કે એવી સ્થિરતા હોય એ મુનિની. હવે આવા જે મુનિ હોય કે જે આટલા પોતાનામાં સ્થિર થઈ શકતા હોય, તો હવે તો ગમે ત્યાં ઘરમાં રહે કે નગરમાં રહે કે પછી વનમાં રહે શું ફરક પડે? તેમ છતાં પણ આ બે પગવાળા મનુષ્યના કોન્ટેક્ટમાં કેમ નથી રહેતા, આ ગ્રહસ્થોના કોન્ટેક્ટમાં અને વનમાં કેમ રહે છે? હજી એક કસાઈ ચોકડી બાકી છે, ગમે ત્યારે લપસી પડે છે. આ સદનિમિત્તનો યોગ તો જોઈએ, સદનિમિત્તનો યોગ હજી નથી, પણ એટલું તો છે કે અસદનિમિત્તના યોગથી તો બચ્યા છે. ત્યાં કોઈ એવો યોગ નથી, કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, પણ એટલું ખરું કે આ બે પગવાળો જે જાનવર છે કે એ વધારે ખતરનાક છે આ ચાર પગવાળા કરતા, એમ સમજીને એનાથી દૂર રહી છે. એટલે એને નબળાઈ નહીં સમજી લેવી, હજી આ વાત ખાસ સમજી લેજો કે જ્યારે તમે
परिवार थी छूटा पड़ी ने आठ दिवस मैं शिबिर में आता रहा एम नहीं समझू कि आ तो अपनी नबड़ाई है मजबूत तो पाक्का तो क्या कहवाई कि घर में रही ने घरवाला रही राग द्वेष न करे અત્યારે તો અસદ નિમિત્ત જે વિકલ્પ થઈ જાય છે ને તો અત્યારે પાકા પોતાને દ્રઢ કરવા માટે એક નિમિત્ત દૂર થઈને તમે પાકા થઈ જાય અત્યારે પછી પડે જે થશે તે થવા દો હજી હજી કાચું છે ને પાળ જે બાંધેલી છે હજી પાળ એ કાચી છે પાણીનો કોર્સ આવશે તો પાળ પછી વિખાઈ જશે અત્યારે પાણી ચાલુ નહીં કરો અત્યારે તો એને મજબૂત થવા દો એવી સ્ટ્રોંગ થઈ જવા દો અને પછી એવી જયારે મજબૂત થઈ જાય જામી જાય પવી સુકાઈ ગઈ કે હવે પછી પાણી આવે તો પાણી હવે એ પાળને તોડવાનું નથી કારણ કે મજબૂત થઈ છે પણ હજી થોડી કાચી થઈ ત્યાં પાછું પાણી નાખ્યું તો પછી પડી જશે અત્યારે આપણે એ કરીએ છીએ કે જ્યાં રાગ અને દ્વેષના અને અનંતાનુબંધી રાગ દ્વેષના નિમિત્તો છે ને એ નિમિત્તોની વચ્ચે રહીને આ સાધના કરવા માંગે છે પાછા વહી જઈએ છે પાછા વહી જઈએ છે એનું એનું ફળ એવું નથી મળતું એટલા માટે આ સદનિમિત્તની જરૂર છે થોડુંક અંદરમાં આમ દ્રઢતા આવતી હોય દ્રઢતા આવતી હોય ત્યાં પાછા કોઈ કેવા નિમિત્તોમાં ફસાયા કે પાછા રાગ દ્વેષના પાછા કસાયો પાછા ભાઈ જાય બરાબર છે અત્યારે ચાલતા ચાલતા એવી રીતે પડે શીખે પણ એને જે 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 માર્ગે ચાલવાનું છે ને જે માર્ગે એ માર્ગ જ ઊંધો પકડ્યો છે ઊંધો માર્ગ એટલા માટે કારણ કે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી કર્યો આત્માનો યથાર્થ નિર્ણય નથી કર્યો નિર્ણય કરીને પછી ચાલે કૃપાળુદેવી ચાલ્યા કે નહીં હું એ કહું છું કૃપાળુદેવીએ પ્રેક્ટિસ કરી પણ પ્રેક્ટિકલ પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિકલ કર્યું પણ પ્રેક્ટિકલ થિયરી વગર કરે કેવી રીતે થિયરી તો ખબર હોય ને સાયન્સમાં પણ છોકરાઓને પ્રેક્ટિકલ કરાવવા માટે લેબોરેટરીમાં લઈ જાય પણ પહેલા એને થિયરી સમજાવે છે પછી પ્રેક્ટિકલ કરાવડાવે છે હવે થિયરી એને સમજી લીધી હોય તો એ જીવના અંદર થિયરી સમજીને એવી ઉદાસીનતા સહજ આવે કે સદ નિમિત્તના યુગમાં રહેવું એ જ્ઞાનીનું કર્તવ્ય છે કૃપાઓ દેવ તો નહીં તો આ મુંબઈ ને મોહમય નગરી શું કામ કીધી એમ કેમ ન કીધું કે આ તો ખરેખરી ભેદ વિજ્ઞાન કરવા માટેની નગરી આમાં ચાલતા રહેજો બસ પોતે છોડી પણ કેમ દીધું લાગ્યું કારણ જ્ઞાનીઓના દ્રષ્ટાંતો આપણે જોઈએ ને તો એ જીવો પોતે એવી રીતે જે પણ ભલે ભરત ચક્રવર્તીની 96,000 રાણીઓને ભોગવતા યુદ્ધ કરવાનું બધું પણ આ બધું બતાવવા વાળા બતાવે છે પણ હું બધાને એક વાત પહેલા કહું છું કે તમે આ વાત ખાસ બતાવો પ્રવચનમાં બોલો છો ને ભરત ચક્રવર્તી 96,000 એ 96,000 રાણીના યોગમાં રહી રહીને તમે દર્શન નતા પામ્યા એ એકાંત સાધના અંતરમાં કરી હતી એના બળ પર પામ્યા હતા અને પછી પામ્યા પછી ભલે ગમે ત્યાં જાય પામવાનું ટોળામાં નથી થતું એ અંતરમાં એકાંતમાં થાય છે કેવાનો અર્થ એ છે કે અંતરંગમાં એ દ્રઢતા હતી એકાંત વાળો પક્ષ આપણે પકડી લઈએ છીએ કે જ્ઞાની ના ભોગ છે નિર્જરા ના હેતુ છે જ્ઞાની ભોગ ને ભોગવે છે જ્ઞાની એ બધું બરાબર છે પણ એ જ્ઞાની ના ને પેલા જ્ઞાની થઈ જાવ અને જ્ઞાની થવા માટે અંદર માં જવું પડશે બારમાં નહીં બારમાં જ્ઞાની જાય તો કર્મ ની નિર્જરા થાય પણ જ્ઞાની જાય તો પણ જ્ઞાની થાય ક્યારે અંદરમાં જાય ત્યારે અને અંદરમાં જે જાય છે એ ખરેખર ભોગ ભોગવે છે પણ ભોગ નથી ભોગવતા એ તો દુનિયાને દેખાય છે કારણ કે દુનિયા આંખેથી જોવે છે ચામડાની એટલા માટે દુનિયા દેખાય છે કૃપાળુદેવ વેપાર પણ કરતા હતા કૃપાળુદેવ પત્ની સાથે રહેતા હતા દીકરી સાથે રહેતા હતા પરિવાર સાથે રહેતા દુનિયાએ જોયું હતું આ રૂપે કે દુનિયાએ ચામડાની આંખથી જોયું હતું કૃપાળુદેવ પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિર રહ્યા હતા એ દુનિયાને ન દેખાડું એ સંજોગોમાં હતા નહીં એ તો આપણા માટે એમ છે કે આ સંજોગોમાં છે સંજોગોમાં છે એના માટે તો એ કઈ નથી એના માટે કઈ નથી
તો આપણે આપણી બુદ્ધિથી એને જોયું છે. તમે પોતે એ રીતે તારા એવા ફ્લેટમાં રહેતા હો કે બંગલામાં રહેતા હો અને રસ્તા ઉપર કોઈ શિકારી ફૂટપાથ પર આરામથી સૂતો હોય, તમને લાગે બિચારો સૂતો છે. આ તમારી દ્રષ્ટિ છે, એના વગર કઈ નથી. એ તો બસ પોતાની મસ્તીમાં છે ત્યાં, એ તો એની પોતાની મસ્તીમાં છે. એટલે જેને આપણે આપણે જેને પણ જોઈએ છીએ આપણી આપણી દ્રષ્ટિથી જોઈએ છે, અને એટલા માટે તે એ સ્વરૂપ આપણને દેખાતું નથી જે ત્યાં હોય છે. પોતાના અજ્ઞાનના ચશ્મા દૂર કરીને જોઈએ તો એવા જ્ઞાનીપણું ત્યાં પણ દેખાય. જ્ઞાનીપણું જ દેખાય, બીજું કઈ ન દેખાય. પણ એ ક્યાં સુધી ન દેખાય કે જ્યાં સુધી અહીંયા પોતાને ન દેખાય ત્યાં સુધી. એટલે ભરત ચક્રવર્તી પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે, એ જ્ઞાનમાંથી હટ્યા નથી. કે એવી રીતે કૃપાદેવ પણ પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે, હટ્યા નથી. એને જ નિર્ણય થઈ શકે જેને પોતાને અહીંયા થતું હોય કે હું પણ પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છું, જ્ઞાન સ્વરૂપની બહાર હું ક્યાંય નથી. એ નિર્ણય જેને પોતાને થયો એને એ નિર્ણય થાય. નિર્ણય થાય એટલે ત્યાં સહજ એવું એનું, એના માટે એક શબ્દ વાપરું છું રિફ્લેક્શન. એનું ઓટોમેટિકલી એવું રિફ્લેક્શન જ પડે, હવે એને કંઈ કરવાનું નથી. જેવો અહીંયા આકાર છે એવો આકાર દર્પણમાં બનાવવાનું નથી, દર્પણમાં બની જાય છે. દર્પણમાં બને અને એક દર્પણમાં નહીં, બીજા દર્પણમાં ત્રીજા દર્પણ, જેટલા દર્પણ બદલાવો એટલા દર્પણ બદલી નાખો. એનો પ્રતિભાસ, હું એ કહું છું કે જેવું અહીંયા હતું 100 દર્પણ છે, અહીંયા પોતાનું જેવું રૂપ હતું એવું 100 દર્પણમાં દેખાયું, પહેલામાં દેખાયું, બીજામાં દેખાયું, ત્રીજામાં દેખાયું, કઈ કરવું પડ્યું એના માટે કઈ. હવે 100 દર્પણમાં કઈ ફેરફાર કરવાનો છે, પછી અહીંયા પોતાનામાં ફેરફાર કરવો છે. જો ન ગમે તો કે ફેરફાર પોતાનામાં કરવાનો છે. એવા અર્થ એ કે 100એ 100 દર્પણ જે છે એમાં તો કઈ કરવાનું જ નથી, પોતાનામાં પરિવર્તન લાવવાનું છે. એટલે એ કે આ જ્ઞાનીઓ જે છે જે જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે, તમે જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છો, ધનરાજભાઈ જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે, રવિભાઈ જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે, તો આવું જે એક એક માટે વિચાર કરવાની જરૂર નથી, એક એક નો દર્પણમાં પેઇન્ટિંગ ડ્રો કરવાની જરૂર નથી. પોતે જો અહીંયા હું એવો જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યો છું એવું પ્રતીતિ થઈ જાય તો બધા પછી એવા દેખાય. તો હવે આ ભાવ ન રે કે હું આને આમ કહું ને આને આમ કહું ને આને આમ કહું, તમે આમ કેમ નથી કરતા, આમ કેમ નથી કરતા, બધા વિકલ્પ જે છે ને શાંત થઈ જાય. પોતે પોતે જેવું અંતરમાં અનુભવ કર્યો એવો જ અનુભવ એને જગતના જીવોનો અનુભવ થાય છે. પોતાને જે પુણ્યાત્મા માને છે બીજાને પાપી પણ માને છે, કે પૂજા કરવું છે તો પુણ્યાત્મા છું, આવી નથી કરતા એટલે પાપી છું. એટલે એ કે જે પોતાને કરમ વાળો માને છે બીજાને કરમ વાળા માને છે, જેને પોતાને કર્મના કર્મ સાથે બાંધ્યો જોડીને એ બીજાને પણ કર્મ સાથે બાંધીને જોડી દે છે, અને જે પોતાને આ પુણ્યના કર્મ સાથે એને બાંધ્યો તો બીજાને પાપના કર્મ સાથે જોડીને બાંધ્યો, પણ કર્મ સાથે તો સંબંધ માંડ્યો જ તેનો. જે માને કે આ પુણ્યના કર્મ તે મારો સ્વભાવ નહીં, હું તો માત્ર જાણનાર માત્ર, તો હવે પેલો પાપ વાળો તે પાપ વાળો નહીં, એ પણ માત્ર જાણનાર, કારણ કે એ પણ કર્મ જ હતું ને. પછી બધા જીવ કર્મ થી જુદા. આવો પણ જે જીવને પેલા પુણ્યના રસનો આનંદ લેવો હોય ને, પુણ્યનો ચાખો હોય રસ મીઠો, એ જીવ આ માનવા માટે તૈયાર નથી થતા કે આ કર્મ છે અને મારે એને ભોગવવું નથી. આત્મજ્ઞાનીને જ સ્વ અને પરનું અનુભવપૂર્વક ભેદ જ્ઞાન હોય છે. અનુભવ પૂર્વક શબ્દ વાપર્યો, એનો અર્થ એ કે બાકી જીવોને આત્માનું અને પરનું ભેદ જ્ઞાન હોય, પણ એ આગમથી થયેલું ભેદ જ્ઞાન હોય. શાસ્ત્ર વાંચી જે રીતે આપણે વિચાર કરી કરીએ ને કે આ મારું છે આ મારું નથી, આ હું છું આ હું નથી, એવું
તેથી આત્મજ્ઞાની ને નિશ્ચય તથા વ્યવહાર હોય છે. વ્યવહાર જે છે એ આત્મજ્ઞાની ને છે. તેથી આત્મજ્ઞાની નિશ્ચય વ્યવહારનું યોગ્ય વિવક્ષાપૂર્વક કથન કરી શકે છે. વક્તાને જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય છે. આ બહુ મહત્વનું છે. એટલે ભય નથી ને તો એ તો ગમે તેવો ઉપદેશ આપશે. શાસ્ત્રમાં આ ઉપમા આપી છે કે જીનેન્દ્ર ભગવાન પ્રરૂપી ખોટો આશય એવી રીતે રાખીને, જીનેન્દ્ર ભગવાન પ્રરૂપી કોઈ કથન ખોટું નિરૂપણ કરે તો સાત ગામ કે બાળવા માટે જેટલા જીવો મરે ને જે પાપ લાગે એટલું પાપ લાગે. એ ઉપમા કમ્પેરિઝન કરે છે. કેવી રીતે કે જે જીવ તત્વની વિરુદ્ધમાં પ્રરૂપણ કરે છે ને એને જો જવાબ ન આવડતો હોય તો જવાબ ન આપે, પણ એમ તો ન જ કે ખોટો જવાબ આપી દે. એટલે કોઈ શ્રોતા તમારા આગળ આવશે, જો આગળ બતાવ. સપ્ત ભયોથી રહિત હોવા છતાં જીન આજ્ઞા વિરુદ્ધ એક પણ વચન ન નીકળે તેની કાળજી રાખે છે. વક્તાને શ્રોતા થકી પોતાનું લૌકિક પ્રયોજન સાધવાનો અભિપ્રાય ન હોવો જોઈએ. લૌકિક પ્રયોજન એટલે કે વક્તા છે, શ્રોતાને કંઈક સમજાવે છે અને એના બદલામાં કંઈક વસ્તુ મળવાની હોય, પૈસા મળવાનો હોય, ક્યારે કંઈ મળવાનું હોય, તો પણ ખોટું. શું થાય તો ખબર છે? કારણ કે પેલા ભય હોય કે જો હમણાં હું આમ કહી દઈશ તો આમને ખોટું લાગી જશે. એવું કહી ભાઈ કે તમે આટલા બધા વિકલ્પ શું કરો છો, એમ ખોટું લાગી જશે. આ જીવને ખોટું લાગશે, ધારા માટે મને આટલા પૈસા મળે છે, વસ્તુ મળે છે, મારા માટે આટલી ભેટ લાવે, બધી બંધ થઈ જશે. તો આવું નથી જવાનું. બરાબર, તમે તો બહુ સારું કરો આવું મીઠું મીઠું બોલે. જો કે આ તત્વનો વક્તા નહીં, તત્વનો વક્તા જે છે એ કોઈ લૌકિક પ્રયોજનને સિદ્ધ કરવા માટે એનું લક્ષ્ય નથી હોતું. એને એટલા માટે ટોડરમલજી જે મોક્ષણ પ્રકાશકમાં જે શબ્દો વાપર્યા છે ને, કે જયારે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે યદિ એસા હૈ તો આપ એસા ક્યો કહેતે હો, યદિ એસા હૈ તો આપ એસા ક્યો કહેતે હો, તો જવાબ આપે છે, તું જો કહે રહા હૈ વો તેરી બાત તો સહી હૈ, તું કહે રહા હૈ તું બધા તું શું કહીને વાત કરે છે. તું કેવાનું, તુંની બદલે આપ પણ કહી શકતા હતા, જીજી કરીને પણ વાત કરી શકતા હતા, પણ તું શું કેમ કીધું છે એ ખાસ ખુલાસો કરવા માટે. કે એવું નથી કે તમે કોઈ રાજા મહારાજા બેઠા હોય ને એની ગુલામી કરીને જવાબ આપતા હોય, કોઈ પડી નથી એની સામે. શિષ્યને જે જવાબ આપે છે બિલકુલ ડરતાથી જે જવાબ આપે છે અને કોઈ પણ અપેક્ષા ભાવ વગર જવાબ આપે છે. તું કઈ જવાબ આપે છે, રાજાની અપેક્ષા નથી રાખી એના પ્રયોજનનું અપમાન કરવાનું નથી, પણ પ્રયોજન એ છે તું કઈ લે. એટલે એ કેસ મોટા ભાગે તો એવું થતું હોય છે. ઘણા માણસ એમ કે ચાતુર્માસ કરાવે તો ચાતુર્માસમાં પછી પ્રવચન આપતા હોય, પ્રવચનમાં ઘણા લોકો, અમારી પાસે પણ ઘણા લોકો એવી રીતે આવે કે તમે આજે પ્રવચનમાં આના ઉપર બોલજો, તમે આજે પ્રવચનમાં આ કહેજો, એ કોઈ સ્ટોરી બતાવે કે આ પ્રવચનમાં તમે કહેજો. પછી કોઈ બીજા ભાઈ કહેતા આ એની સ્ટોરી બતાવે, આ કે તમે પ્રવચનમાં કહેજો. પછી કોઈ બધાને કહો કે તમારે બધાની સ્ટોરી હું પ્રવચનમાં કહો તો મારું ક્યારે કહો, જયારે મારે કે જે કહેવાનું છે અને જે બહુ પ્રવચનભૂત છે આ બધું અપ્રવચનભૂત છે. એ પોતે હવે એ કે છે કે ત્યાં આવ્યા છે, ચાતુર્માસ કર્યો છે, આટલી બધી બોલી દીધી છે, આટલું બધું થયું છે, હવે આટલા બધા કોઈનું અપમાન કેવી રીતે કરાય, કોઈ એમ કે આ બે શબ્દ અમારા તરફથી પણ ત્યાં કહી દેજો ગાદી પરથી. તો એના કારણે થઈને ક્યારેક પોતે પ્રયોજનભૂત વાત છૂટી જાય, પ્રયોજનભૂતમાં લખી દેવાય. એટલે અપેક્ષા જો કોઈની પણ પાસે રાખી અપેક્ષા, બરાબર. એટલા માટે સહજ યોગ આવે ને ત્યાં ઉપદેશ આપે છે પહેલેથી. એમ નહીં કે અહીંના જીવોને લાવ ધર્મનો લાભ મળે એટલા માટે ચાતુર્માસ અહીંયા કરું, એ કોઈ લક્ષ્ય નથી હોતું. અને બીજાની વાત તો બહુ દૂરની, પોતાને પણ ખબર નથી હોતી
કે હવે આગળનું કદમ ક્યાં જવાનું છે. આ સમજવા જેવી વાત છે. અત્યારે માનો કે આ ફેબ્રુઆરી મહિનો થયો અને જુલાઈ મહિનાથી ચાતુર્માસ શરૂ થવાનું હોય તો આખા ગામમાં દેશમાં બધાને ખબર અને છપાણું હોય કે અહીંયા ચાતુર્માસ છે. અહીંયા તો કે છે કે બીજાને નહીં, જેનો ચાતુર્માસ છે એને પોતાને જ ખબર નથી કે પોતાનું આગલું ડગલું ક્યાં મંડાવવાનું છે. છ મહિના પછીની વાત તો બહુ દૂરની થઈ ગઈ. આ તો અત્યારની વાત છે કે આજે પછી આઈનો વિહાર કેવી રીતે ક્યાં થશે, કારણ કે એને અપ્રયોજન ભૂત જાણ ક્યાં જવું. એ અહીંયા વિકલ્પ થયો તો નીકળી જાય, બસ એટલું જ માત્ર પ્રયોજન. પણ બીજા કોઈ કોઈ વિષયોમાં એટલા વિકલ્પોની જાળમાં એ અનંતાનું મંદિર કસાય વાળો ભાવ થયો. પૂરા પ્લાન એ રીતે આમ કરે ને, અહીંથી એટલે ગ્રહસ્થ માટે પણ તમને ખબર પડી ને કે હવે કાલે જે આપણે ઘર જવાનું છે ને, શા માટે આ બધા માટે કાલે જોઈ જશે. એક સાધારણ વ્યક્તિ પણ તમે તો કઈ થોડું ભણ્યા જ છો ને, પણ કોઈ તમને એમ લાગે છે કે જાઓ આ વિકલ્પ નથી કરવા, હવે નથી કરવા, હું નહીં કરું, ચલો વિકલ્પ એવું લાગે છે ને, તો કાલ માટેના વિકલ્પ થી બચવા માટે આપણે આટલા પાછા પર આવતા હોઈએ છીએ, વાચા મળતા હોઈએ કે જેમાં આપણું મૂળ આત્માની વાત કરો. કારણ કે એનું લૌકિક પ્રયોજન જો સિદ્ધ કરવાની આશા હોય તો આવું બધું થાય. એટલે આપણે કુદકુદાચાર્ય કહે છે, સાધુ ના નિમિત્તે સમાજનું હિત થાય, પણ સમાજનું હિત કરવા માટે સાધુ ન થવાય. આમાં પ્રયોજન લક્ષ્ય બદલાઈ ગયું, પ્રાયોરિટી એને અપાઈ ગઈ એ જીવોનું કલ્યાણ કરવા માટે. એ મુંબઈમાં કેમ જાતો હતો એટલા મુંબઈના અંદર વધારે લોકોને લાભ મળે એના માટે, પણ બીજા જીવોનું મુખ્યતા આવી ગઈ, પણ પોતાના નિયમો મૂળગુણોનું પાલન થશે કે નહીં એ વિચાર ન આવે. તારા જમીન જોઈને ચાલવાનું છે, તારા જમીન જોઈને ચાલે, સામેથી ગાડી આવતી જોઈને ચાલે, તો એ કે પ્રયોજન બીજા જીવનું જે આવ્યું ને એટલા માટે થઈને મુખ્યતા પ્રાયોરિટી કોણ જીવ કે આવી. જેને પોતાના આત્માને શ્રેષ્ઠ માન્યો એના માટે બધું પછી પ્રયોજન અને એ સહજ થઈ ગયું. ક્યારેક સહજ યોગ મળ્યો, ઉપદેશ નીકળ્યો. લોકોનું ટોળું ત્યાં ગયું દર્શન કરવા માટે મુનિરાજના, મુનિરાજ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય કે ન થાય, આટલું ટોળું આવ્યું છે, આટલા દૂરથી આવ્યું છે, અંતરમુરતે અંતરમુરતે સ્વરૂપમાં સ્થિર થતા હોય એ આ ટોળાને અપેક્ષા રાખે કે આટલા મુંબઈથી છેક થી આવ્યા છે. એટલા માટે અને એનું કારણ પણ આ તો દુનિયા, આ પણ એના માટે ખાસ કહું છું, એ પણ દુનિયાને લાગે છે કે અમે દર્શન કર્યા, અમને યોગ થયો, અમને લાભ મળ્યો, આ બધું એને જ લાગે છે. બાકી એ તો અંતર પરિણતિમાં એવા ડૂબેલા હતા ને, અંતરમાંથી જેવા બહાર આવ્યા, સહજ કોઈ એવા વચન નીકળ્યા એ ખબર પણ ન પડી જાય. તમે કીધું ને એક્સિડન્ટની ખબર નથી રહેતી, એવી રીતે આ પણ ઉપદેશ નીકળી ગયો, ખબર પણ નથી. વક્તા ને શ્રોતા થકી પોતાનું લૌકિક પ્રયોજન સાધવાનો અભિપ્રાય ન હોવો જોઈએ. લૌકિક પ્રયોજન સાધવાની ઈચ્છા રહે તો તે વક્તા નિષ્પક્ષ ભાવે તત્વનો ઉપદેશ આપી શકે નહીં. હવે ઉપદેશ આપનારા જે છે, શીખાડનારા, એ તો માસ્ટર છે ને, એના ઉપર ત્યાં લખ્યું છે માસ્ટર. માસ્ટર કે માસ્ટર જેવી રીતે માતા બાળકના સ્તર સુધી, એટલે બાળકના સ્તર સુધી જઈને, મા સ્તર સુધી જઈને સ્તનપાન કરાવે છે, તેવી રીતે તત્વનો વક્તા શ્રોતાના સ્તર સુધી પહોંચીને શ્રોતાને પોતાનો ઉપદેશ આપે છે. એમ નહીં કહે તમે કે તું ઉપર આવે, પોતે ત્યાં સુધી જશે તો સમજી શકે, શિષ્યને તો જાણી શકે ને, એની ભૂલ કહે છે. કારણ એનું શું છે કે ભાષા શ્રોતાની હોય છે અને ભાવ વક્તાના હોય છે. શ્રોતાની ભાષામાં વાત થાય, ઘરમાં ભાષા ચાલે છે બાળકોની, મોટાની ભાષા ન ચાલે, ભાષા બાળકોની ચાલે.
અને એટલા માટે તે પપ્પા કહે ને ત્યારે પોતાના દીકરાને ત્યારે બેટા મમ્મીને બોલાવતો છોકરો ફટાફટ પોતાની મમ્મીને બોલાવશે પપ્પાની પત્નીને પપ્પાની મમ્મી દાદીને નહીં બોલાવે પપ્પાએ એમ નતું કીધું કે મારી મમ્મીને બોલાવ ખાલી એમ કીધું મમ્મીને બોલાવ એટલે ઘરમાં જે ભાષા ચાલે છે બાળકોની ભાષા ચાલે ભાષા હતી બાળકની કે મમ્મીને બોલાવ પણ ભાવ હતો પપ્પાનો કે મારી પત્નીને બોલાવવાની છે તો એવી રીતે જ્ઞાની છે મોટા અજ્ઞાની નાના બાળક એટલે જ્ઞાનીએ બાળકની ભાષા વાપરી ભાષા બાળકોની હોય હંમેશા એટલે શ્રોતાની ભાષામાં જ્ઞાની પોતાના ભાવને બતાવે છે આ આઠમી ગાથા અનાર્ય અને અનાર્યની ભાષા શ્રોતાને શ્રોતાની ભાષામાં તથા યથાયોગ્ય શૈલીમાં તત્વનો ઉપદેશ આપવાની કળા વક્તામાં હોય છે વક્તા પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર કરે અથવા કોઈ અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા પોતાની શંકાનું સમાધાન કરે તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો એમ કહે કે મને તેનું જ્ઞાન નથી પણ હું કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી ઉત્તર આપીશ આ વાત ખાસ અને ખાસ વાત એ કે કોઈ શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો વક્તાને એનો જવાબ ન આવડતો હોય જેને બધા સવાલના જવાબ આવડતા હોય ને આપણે માની આ બહુ મોટા જાણકાર છે પણ ખરેખર એવું હોતું નથી ક્યારેક એને ઉલટી રીતે પણ આપી દીધો હોય અને આપણે બધા જવાબ કડકડાટ મોડે કડકડાટ મોડે જે જ્ઞાની હોય કોઈ સવાલનો જવાબ ન પણ આવડતો હોય તો એમ કે મને આનો જવાબ આવડતો હું ક્યાંકથી વાંચીને તમને બતાવીશ પોતે વાંચીને બતાવીશ અથવા કોઈ જ્ઞાની પાસે પૂછીને તમને જણાવીશ આ એ મહાનતા અને એનાથી વધારે મહાનતા તો એ કે તમે કોઈ જ્ઞાની પાસે પૂછીને જાણજો અને જ્યારે તમને જવાબ મળે ત્યારે પ્લીઝ મહેરબાની કરીને મને પણ બતાવજો આવું જે વક્તા કે એ સાચો વક્તા કહેવાય એટલી હિંમત છે કે સત્ય જો મળતું હોય તો જે શિષ્ય છે એને પણ ગુરુ બનાવવા તૈયાર છું જો સત્ય મળતું હોય તો જો કારણ કે કહે છે કે ઉત્તર આપી અથવા કોઈ અવસર પામી કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ દર્શાવશો કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું ગુરુ થાય અને જૈન ધર્મની પણ નિંદા થાય વક્તા અનિતિ રૂપ લોક નિંજ કાર્ય કરતો હોય કારણ કે લોક નિંજ કાર્ય ન કરતો હોય કારણ કે લોક નિંજ કાર્ય વડે તે હાસ્યનું સ્થાન થઈ જાય તો તેના વચનને પ્રમાણ કોણ કરે ઉલટો જૈન ધર્મને લજાવે વળી કુળહીન અંગહીન અને સ્વરભંગતા વાળો ન હોય આ બધા કારણ કે જે દ્રષ્ટિ માઇન્ડ ડાયવર્ટ કરાવે છે એને લક્ષમાં રાખીને બતાવી છે સ્વરભંગતા વાળો ન હોય અંગહીન ન હોય કુળહીન ન હોય તે મિષ્ટ વચની તથા પ્રભુતા યુક્ત હોય વાત વાતમાં ગુસ્સો કરે એવી રીતે એવો ન હોય કારણ કે વાત વાતમાં ગુસ્સો કરે તો શ્રોતા પ્રશ્ન પૂછતા પણ ડરે તો જેનાથી ડરતા હોય તો એનાથી પામે કેવી રીતે એટલા માટે મિષ્ટ વચની હોય જો એવો ન હોય તો વક્તાપણાની મહત્તા શોભે નહીં આમ પંડિત ટોડરમલજીએ મોક્ષના પ્રકાશકના પ્રથમ અધિકારમાં વક્તાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે બીજું આમાં પછી બતાવ્યું છે કે શ્રોતા ગમે એટલા પ્રશ્ન પૂછે
પ્રશ્ન પૂછે, આડાઅવળા પ્રશ્ન પૂછે, તર્ક વિતર્ક માટે પણ પ્રશ્ન પૂછે, તો પણ એને સહન કરવા વાળો જે હોય એ વક્તા છે. સહન કરવાનો અર્થ એ છે કે એને પણ સહજ રૂપે સ્વીકારે. એમને એક જવાબ મેં તમને આપ્યો ને, હવે બીજી વાર કોઈ પૂછો, બીજી વાર પણ કે, ત્રીજી વાર પણ કે, ઠીક છે વાંધો નહીં. હજી કારણ કે જાણે કે એ નથી, એટલે તો એ ક્યાં છે ને, ત્યારે તો એ શ્રોતા છે, નહીં તો એ વક્તા ન હોય. એમ સમજી લેશે બસ, સમતા ભાવે પોતે આગળ બતાવશે. બાહુલ્ય પડે અનેક પ્રશ્નોને સહન કરવા વાળો હોય, એટલે બસ પોતે એ રીતે તાકાતથી બળથી ક્ષમતા પોતે એવી રીતે રાખીને વિચલિત ન થઈ જાય. ગમે એવા ઊંધા સીધા સવાલ પૂછે તો પણ, ચમત્કારના પ્રશ્ન પૂછે કે આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે, જ્યોતિષના પણ પ્રશ્ન પૂછે તો પણ એમ ન થઈ જાય. એટલે પોતાનું જે જ્ઞાનનું લેવલ, ગઈકાલ સુધી ત્રંબસ્તરિયાની ખબર નથી, ત્રંબસ્તરિયાની ખબર નથી, તમે ત્રંબસ્તરિયાની ખબર પડી અને કોઈ એમ કે મહેનત કરીએ તો થોડુંક તો કઈ થાય કે ન થાય, તો એમ ભડકી ન જાય, શું કઈ થાય એમ ત્રંબસ્તરિયામાં એમ નહીં. બરાબર છે, આ જીવની હજી આ સ્થિતિ છે એમ સમજીને જ તે પોતે આકોળિત ન થઈ જાય. આ સ્થિતિ આના ઉપર વિશેષ લેશું. હજી આ પ્રશ્ન છે મોટો છે, જવાબ એનો, પ્રશ્ન તો નાનો છે જવાબ મોટો છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસારમ. નહીં, મૂકી દઈશ.